નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? આપણે ગણિતની અંદર ધોરણ 5 માં ચેપ્ટર 11 નું છે ક્ષેત્રફળ અને પરિમિતિ. એની માહિતી આપણે મૌખિક ગણતરી કરી અને શીખી લીધી. આજે આપણે શીખીશું કે ક્ષેત્રફળ એટલે શું અને એના દાખલા કેવી રીતે કરવામાં આવે છે, જ્યારે પરિમિતિ એટલે શું અને એના દાખલા આપણે કેવી રીતે કરવામાં આવે છે. તો અહીં આપણને કોઈ પણ એક આકૃતિ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, એની અંદરનો જે ભાગ આવેલો છે એને આપણે ક્ષેત્રફળ કહેવામાં આવે છે. જ્યારે એની બહારની સાઈડ ફરતી બાજુની વાત કરવામાં આવે છે એ એની પરિમિતિનું સૂચન આપે છે. એટલે યાદ રાખવાનું, બહારની બાજુ એટલે પરિમિતિ શોધવાની વાત થઈ અને અંદરનો ભાગ એટલે ક્ષેત્રફળ શોધવાની વાત થઈ. અહીં આપણે ક્ષેત્રફળ અને પરિમિતિના સૂત્રોને પણ યાદ રાખવાના છે. એ સૂત્રો આપણે અગાઉ શીખી ગયા છીએ. દાખલા તરીકે તમને લોકોને એમ કહે કે એક ચોરસ મેદાનનું ક્ષેત્રફળ શોધો. તો ક્ષેત્રફળ જ્યારે આવે છે ત્યારે ચોરસની આકૃતિ છે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એ સૂત્ર મૂકવામાં આવે છે. લંબચોરસ મેદાનની વાત કરવામાં આવેલી હોય અને એનું ક્ષેત્રફળ શોધવાની વાત કરવામાં આવેલી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ રીતે આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. પરિમિતિની વાત કરવામાં આવેલી હોય તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસની પરિમિતિ હોય તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, એ સૂત્ર મૂકવામાં આવે છે. આજે આપણે અહીં અમુક દાખલાઓ દ્વારા કઈ રીતે ક્ષેત્રફળ શોધવામાં આવે છે, કઈ રીતે પરિમિતિ શોધવામાં આવે છે એ સમજીશું. અહીંયા આપણને રકમ આપેલી છે કે 9 સેમી ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો આપણને આકૃતિમાં ચોરસ એવું લખેલું જ છે રકમની અંદર, સાથે સાથે માપ આપેલું છે 9 સેમી. તો 9 સેમી જ ફક્ત, જો તમને આકારનું ન આપેલું હોય અને ફક્ત 9 સેમી લખેલું હોય તો એક જ માપ લખેલું હોય એના ઉપરથી આપણે ખ્યાલ રાખવાનો કે આ ચોરસની જ વાત કરવામાં આવે છે. કારણ કે ચોરસ આકૃતિની અંદર ચારેય બાજુના માપ સરખા હોય છે. ક્ષેત્રફળ શોધવાની વાત કરી છે તો એના માટે આપણે સૂત્ર મૂકીશું, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 9 ગુણ્યા 9. જવાબ આવે છે 9 ગુણ્યા 9 કરતા 81 સેમી. જ્યારે ક્ષેત્રફળ શોધીએ છીએ ત્યારે એની પાછળ જો સેન્ટીમીટરમાં માપ આપ્યું હોય તો ચોરસ સેમી લખીએ છીએ, મીટરમાં હોય તો ચોરસ મીટર લખીએ છીએ. જ્યારે આપણને જે પ્રમાણે લખેલું હોય એ રીતે માપ લખી શકીએ છીએ. આ એનો આપણે મળે છે જવાબ. આપણને કોઈ પણ જગ્યાએ તમને લોકોને અહીંયા રકમની અંદર આપેલું છે કે 5 મીટર 11 મીટર મેદાનનું ક્ષેત્રફળ શોધો. મેદાનનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણે 5 મીટર 11 મીટર મેદાનનું ક્ષેત્રફળ શોધવાની વાત કરી છે, એટલે એ ઉપરથી ને આપણને આકૃતિ કહે છે એ લખેલું નથી. પણ જ્યારે 2 માપ આપેલા છે તો એના ઉપરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે લંબચોરસ આકૃતિની વાત કરવામાં આવી છે. તો 5 મીટર 11 મીટર મેદાનનું ક્ષેત્રફળ માટે આપણે લંબચોરસનું સૂત્ર મૂકીશું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ,
લંબાઈ આપેલી છે 5, જ્યારે પહોળાઈ આપેલી છે 11. 11 પંચા કેટલા થશે? 55. તો આપણે લખીશું જવાબમાં 55 ચોરસ મીટર. તો એના દ્વારા આપણને આખા મેદાનનું ક્ષેત્રફળ કેટલું છે એ મળી શકે છે. તો આપણે આ સાદા દાખલા દ્વારા ક્ષેત્રફળ કઈ રીતે શોધવામાં આવે છે એ શીખ્યા. ત્યારબાદ આપણે પરિમિતિ કેવી રીતે શોધાય છે એ સમજીશું. અહીં આપણને ચોરસની પરિમિતિ શોધવા માટે માપ આપેલું હોય કે 5.2 સેમી ચોરસની પરિમિતિ શોધો. ચોરસની પરિમિતિ શોધો તો ત્યારે આપણે ચોરસની પરિમિતિ છે એનું સૂત્ર યાદ કરીશું કે ચોરસની પરિમિતિ બરાબર 4 × લંબાઈ, અથવા તો જો 4 × લંબાઈ ન કરવા હોય આપણે તો 4 વખત લંબાઈ વત્તા લંબાઈ એ રીતે પણ ગણતરી કરી શકીએ છીએ. અહીં આપણે 4 × લંબાઈ લીધા તો 4 × 5.2 સેમી લેશું બરોબર. હવે આપણે આનો ગુણાકાર કરવા તો 5.2 છે. જો આપણને એ રીતે આવડે તો એ રીતે કરી શકીએ છીએ કે 4 × 2 8 અને 4 × 5 20 પોઈન્ટ જ્યાં મૂકેલું છે ત્યાં જ મૂકી દેવાથી આપણને જવાબ મળશે 20.8 સેમી. તો આ જવાબના આધારે આપણે ચોરસની પરિમિતિ શોધી શકીએ છીએ. ચોરસ એટલે બહારની બધી જ બાજુઓનો જે ભાગ હોય છે એને આપણે પરિમિતિ કહીએ છીએ. એવી જ રીતના આપણને કોઈ પણ બીજો દાખલો આપેલો છે એમાં 2 માપ આપેલા છે તો એ 2 માપ ઉપરથી કેવી રીતે પરિમિતિ શોધી શકાય છે? દાખલા તરીકે તમને એવું કીધું છે 1 મીટર 50 સેમી લંબાઈની પરિમિતિ શોધો. હવે આને જુઓ, આપણને 1 માપ મીટરમાં આપ્યું છે જ્યારે બીજું માપ છે એ સેમીમાં આપ્યું છે. તો સૌ પ્રથમ મીટર અને સેમીમાં છે તો એ મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું. આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે 1 મીટર ક્યારે બને છે તો કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો અહીંયા આપણે પહેલા લખવાનું 1 મીટર બરાબર 100 સેમી થાય. હવે આપણને 2 માપ છે તો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે લંબચોરસ આકૃતિ બને છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીશું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 × નિશાની કરવાની જરૂર નથી. કાઉન્ટની અંદર લંબાઈ વત્તા પહોળાઈ મૂકી શકીએ છીએ જેનાથી આપણને ખ્યાલ આવી જશે કે 2 નો આ બંનેની સાથે સંબંધ ગુણાકારનો છે. તો 2 × લંબાઈ વત્તા પહોળાઈ 2 ને એમનેમ રાખીશું. લંબાઈ આવી છે 100 સેમી જ્યારે પહોળાઈ આવી છે 50. 100 અને 50 નો સરવાળો કરવાથી 2 × 150 150 × 2 કરવાથી જવાબ મળે છે આપણને 300 સેમી. તો આપણે કહી શકીએ છીએ કે લંબ ચોરસની પરિમિતિ 300 સેમી થાય છે. તો અહીંયા આપણે સાદા દાખલાની અંદર ક્ષેત્રફળ અને પરિમિતિ સમજ્યા. હવે આપણે આના પછીના દાખલા જોઈશું. અહીં આપણને 1 4 સેમી લંબાઈના તારમાંથી 4 સેમી પહોળાઈનું 1 લંબચોરસ બનાવ્યું છે. તો એ લંબચોરસની લંબાઈ શોધો બરોબર. તો લંબચોરસની લંબાઈ શોધવા માટે આપણે પ્રથમ શું કરીશું કે તમને લોકોને આખો જે લંબચોરસની પરિમિતિ છે એ આપેલી છે.
તો એ પરિમિતિ ઉપરથી આપણને પહોળાઈ આપવામાં આવેલી છે 400 તો લંબાઈ શોધવાની છે કઈ રીતે આપણે શોધીશું તો કે લંબચોરસની પરિમિતિ બરાબર બે લંબાઈ વત્તા પહોળાઈ આપણે બેના બે એમના એટલે છે 40 પરિમિતિ કુલ મળીને એમિતિ આપણને 40 સેમી આપેલી છે તો એ 40 સેમી લખી દેશું ત્યારબાદ બેના બે તમને લંબાઈ શોધવાની છે એટલે લંબાઈનું લંબાઈ રાખો અથવા પ્રશ્નાંક ચિહ્ન મૂકો પહોળાઈ આપેલી છે 4 સેમી આપણે આ પદ માંડ્યા પછી યાદ રાખવાનું છે કે તમને લોકોને 40 જે આપેલા છે એની બરાબર અહીંયા 2 આપેલા છે તો ત્યારે આપણે જે 2 છે તે ગુણાકારમાં છે કઈ રીતે છે ગુણાકારમાં તો એ ગુણાકારમાં છે ને જમણી બાજુથી ડાબી બાજુ જતા ભાગાકારમાં આવી જાય છે એટલે આપણે મૂકી શકીશું 40 ના છેદમાં 2 સેમી બરાબર લંબાઈ વત્તા પહોળાઈ છે 4 સેમી લંબાઈ શું થાય છે આનો બંનેનો ભાગાકાર કરતા 20 દુ 4 આપણને મળ્યા 20 સેમી અડધો ભાગ મળી ગયો છે તો 20 સેમી માંથી આપણે જે 4 સેમી તમને આ બાજુ આપેલા છે સરવાળા જે ડાબી બાજુ જમણી બાજુથી ડાબી બાજુ આવતા થશે તમારે બાદ બાકી તો 20 માંથી તમે 4 બાદ કરતા આપણને મળે છે 16 સેમી શું જોવા મળે છે 16 સેમી તો આપણે એને આધારે કહી શકીએ છીએ કે લંબચોરસની લંબાઈ 16 સેમી હશે તો જ્યારે આપણે આ રીતના દાખલા કરીએ છીએ ત્યારે તમારે જે નિશાની આ બાજુ આપેલી હોય એ નિશાનીની ડાબી બાજુ જતા વિરુદ્ધ થઈ જાય છે તો અહીં આપણે લંબચોરસની લંબાઈ 16 સેમી મળશે અહીં આપણને રકમ આપવામાં આવેલી છે એક ચોરસ કાઠીની પરિમિતિ 1200 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો પરિમિતિનો જવાબ આપણને આપેલો છે પણ એ પરિમિતિ છે એ આકૃતિ ચોરસ છે કે લંબચોરસ એ કેવી રીતે ખ્યાલ આવશે એ આપણે આગળ સમજ્યા આપણને પરિમિતિની અંદર 1200 સેમી આપેલું છે અને ફક્ત આપણને એવું જ સમજાવેલું છે કે જે 1200 સેમી છે એ ચોરસનું માપ છે તો અહીંયા આપણે લખીશું ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ હવે આપણને અહીંયા પરિમિતિ આપેલી છે 1200 સેમી બરાબર તો 4 ના 4 એમના એમ બેસે અને ગુણ્યા આપણે લંબાઈ છે એ શોધવાની છે અહીંયા આપણને 4 આપેલા છે ગુણાકારમાં જે ડાબી બાજુ આવતા થઈ જશે તમારે ભાગાકારમાં બરાબર આપણે લંબાઈ શોધવાની છે 4 ના ગુણ્યામાં 12 કઈ જગ્યાએ આવે છે તો કે 4 સેમી 12 એટલે કે 300 સેમી તો આપણને એક બાજુની લંબાઈ 300 સેમી મળી હવે આ આપણને ચોરસની પરિમિતિનું એક બાજુનું માપ મળી ગયું બરાબર તો એના ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધી શકીએ કઈ રીતે તો કે ક્ષેત્રફળ શોધવા માટે આપણે દાખલો કરીશું અહીંયા ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ આપણને મળી છે 300 તો 300 ગુણ્યા 300 સેમી 3 × 9 જેટલા શૂન્ય છે એ બધા જ શૂન્ય લગાડવામાં આવે છે એટલે આપણે કહી શકીએ છીએ કે 9000 ચોરસ સેમી તો ટાંકીનું ક્ષેત્રફળ આપણને 9000 ચોરસ સેમી મળે છે હવે સમજો અહીંયા આપણને એક લંબચોરસ આકૃતિ આપેલી છે એની પરિમિતિ તમને આખી આપેલી છે 60 સેમી જ્યારે એની અંદર લંબાઈ આપણને 20 સેમી છે
પહોળાઈ આપણે શોધવાની છે. પહોળાઈ મળી જાય ત્યારબાદ આપણે આ લંબચોરસ ની ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલા આપણે પરિમિતિના આધારે પહોળાઈ શોધીશું. તો આપણે ત્યાં પહેલું સૂત્ર આવશે લંબચોરસ ની પરિમિતિ. લંબચોરસ ની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ આપણને આપેલી છે 60 સેમી, તેના બે એમના એમ જ રહેશે. લંબાઈ આપેલી છે આપણને 20 સેમી, જ્યારે પહોળાઈ આપણે શોધવાની છે. હવે આપણે બેનો ગુણાકારનો સંબંધ છે એ 60 ની નીચે આવતા ભાગાકારમાં આવી જશે. બરાબર લંબાઈ આપેલી છે 20 વત્તા પહોળાઈ શોધવાની છે. અહીંયા આપણે જોઈશું 20 તેરી 60, તો એ 30 આપણને મળી જાય છે. કયું માપ? તો કે 30 સેમી તમને મળે છે માપ આપણને આખા આ દાખલાનું, બરાબર પહોળાઈ અને લંબાઈનું. હવે આપણે 30 માંથી તમે લંબાઈને બાદ કરશો. શું કારણે? કારણ કે 30 સેમી એ કુલ માપ છે. 30 સેમી માંથી લંબાઈ આપણે 20 સેમી બાદ કરતા મળશે આપણને 10 સેમી પહોળાઈ. તો આપણને 20 સેમી અને 10 સેમી એ બંનેનું માપ મળી ગયું છે. એના આધારે આપણે કહી શકીએ છીએ કે ક્ષેત્રફળ કઈ રીતે મળશે. તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને આપેલી છે 20 સેમી, જ્યારે પહોળાઈ મળી છે 10 સેમી. તો 20 ગુણ્યા 10 વત્તા જવાબ મળે છે 200 ચોરસ સેમી. તો આપણે આ લંબચોરસના ક્ષેત્રફળનો જવાબ મળી જાય છે. તો અહીં આપણે આ ચેપ્ટરની અંદર દાખલાઓ દ્વારા પરિમિતિ, ક્ષેત્રફળ અથવા તો પરિમિતિનું કુલ માપ આપેલું હોય એમાંથી ને લંબાઈ કે પહોળાઈ કેવી રીતે શોધી શકીએ છીએ અને પરિમિતિના દાખલા દ્વારા ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય છે એ આ ચેપ્ટરની અંદર પાર્ટ 2 માં સમજ્યા. તો આપણે આ વિડીયો જોવો, એને દાખલા આપેલા છે એ સમજવા અને વિડીયોને લાઈક કરવો. બરોબર, તો અહીં આપણું આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ એ સમજવું ખાસ. ઓકે, બાય બેટા.